નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી આર્ય પટેલ બોયઝ હાઈસ્કૂલ ઈ લર્નિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અગાઉ આપણે પદ્યાર્થ ગ્રહણ અર્થ ગ્રહણ જે વિભાગ છે એમાં કાવ્યાર્થ ગ્રહણ જોયેલું. જે કાવ્યાર્થ એ જ રીતે અર્થ ગ્રહણમાં બીજો એક પ્રશ્ન આવે છે, ગદ્યાર્થ ગ્રહણ. તમે માધ્યમિક કક્ષાએ પણ આ ગદ્યાર્થ ગ્રહણનો અભ્યાસ કરેલો છે અને આ જે છે એ 11મા ધોરણમાં અને 12મા ધોરણમાં પણ તમે કેટલું પ્રકાર વિદ્યાર્થી અર્થ ગ્રહણ કરી શકે છે, સમજી શકે છે અને એમાંથી કઈ રીતે એનો ઉત્તરો આપી શકે છે એ માટે આ અર્થ ગ્રહણ જે છે એમાં આપણે આજે ગદ્યાર્થ ગ્રહણ જોઈશું. તો જે પદ્યાર્થ ગ્રહણ છે, જે કાવ્યાર્થ ગ્રહણ છે, એનાથી ગદ્યાર્થ ગ્રહણ સમજવામાં થોડું સરળ રહે છે. કારણ કે કાવ્યમાં જે કવિએ જે શબ્દ મૂક્યો હોય એનો કવિના મનમાં જે અભિપ્રેત અર્થ હોય છે, ઘણીવાર રૂપકો વપરાયા હોય છે, ઘણીવાર જે કાવ્ય જે છે એનો વ્યંજના હોય છે, જ્યારે ગદ્યમાં જે છે એ સમજવામાં એકદમ થોડું સરળ રહે છે. કાવ્યમાં શબ્દ પ્રયોગો પણ સમાનાર્થી પણ એ રીતે વિશેષ પ્રમાણમાં અલગથી કવિએ વાપર્યો હોય તો એ રીતે અમુક વખતે એવું બને કે એ જે છે એને આગળ વિચારતા કરી મૂકે એ રીતે કવિએ પૂરેપૂરી સ્પષ્ટતા ન કરેલી હોય. એટલે પદ્યાર્થ ગ્રહણ સમજવામાં થોડી કઠિનતા રહે છે, પણ ગદ્યાર્થ ગ્રહણ એકદમ સરળ રહે છે. તો ગદ્યાર્થ ગ્રહણ માટે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવાની છે. તો ઘણી વખત વિદ્યાર્થી એવું કરે છે કે એટલી ઉતાવળમાં સમજ્યા વાંચ્યા વગર એના પ્રશ્નના જવાબ લખવાની શરૂઆત કરી દે છે. તો તમે ગદ્યખંડને વાંચી, ન સમજાય બીજી વાર વાંચી, પછી પ્રશ્નો વાંચી એના જવાબો કયા લખવા એ મનમાં નક્કી કરી પછી જ એની શરૂઆત કરવી. તમે એના માટે થોડો સમય બગાડશો તો એ તમારો સમય લ્યો એ વ્યર્થ નહીં જાય. કારણ કે એકવાર બરાબર સમજી લીધા પછી, ગદ્યખંડને વાંચી લીધા પછી એના ઉત્તરો તમે બહુ સરળતાથી આપી શકશો અને થોડી જ મિનિટોમાં તમારો જે પ્રશ્ન છે જે આખો જે 4 માર્કનો 11મામાં પ્રથમ અને દ્વિતીય કસોટીમાં વાર્ષિક પરીક્ષામાં 5 પ્રશ્નો પૂછાય છે, 5 ગુણનો, એ લગતા વાર નહીં લાગે. એટલે સમજવા માટે, વાંચવા માટે તમે સમય આપી અને બરાબર એ ગદ્યખંડ એકવાર સમજી અને પછી જ પ્રશ્ન લખવાની ઉતાવળ કરવી નહીં. પહેલા ગદ્યખંડને પૂરેપૂરો વાંચવાનો, વાંચ્યા પછી સમજી અને પછી જે પ્રશ્નો જે છે એ પ્રશ્ન પ્રમાણે એનો જવાબ શોધી અને પછી એને લખવાની શરૂઆત કરવી. તો આપણે આજે જોઈએ તો અભ્યાસનું મહત્વ આપણા દેશમાં બહુ લાંબા કાળથી સમજાયેલું છે, પણ અભ્યાસ સાથે બીજી કેટલી બાબતો પર આપણું ધ્યાન ગયું નથી. અભ્યાસ વિના સંસ્કાર રૂઢ થતા નથી એ જણાયું, એટલે ગમે તે રીતે અભ્યાસ કરવા માંડીએ છીએ. દરેક પ્રક્રિયા 3 રીતે કરી શકાય છે, ભયથી, લાલચથી કે પ્રેમથી. ભયથી અને લાલચથી પણ સંસ્કાર પાડી શકો છો, એમાં અભ્યાસ કરનારની વિવેક બુદ્ધિ ખીલવવી પડતી નથી. સર્કસના મેનેજરો જનાવરોને ભયથી જ કેળવે છે, શાળામાં શિક્ષકો પણ એ રીતે અજમાવે છે, ઘણા ધર્મગુરુઓ પણ ભય કે આશા બતાવીને સારી ટેવો પાડવા પ્રયત્ન કરે છે, પણ આ રીતે પાડેલી ટેવોમાંથી જ્યારે વિશ્વાસ ઉઠી જાય ત્યારે સૈતાની ટેવો પણ થોડા જ સમયમાં નાશ પામે છે. તો જીવનમાં આખો જે ગદ્યખંડ છે એ વાત એ છે કે જીવનમાં અભ્યાસનું મહત્વ અને અભ્યાસની ટેવો સારી ટેવો કઈ રીતે પાડી શકાય અને એ ટેવો જે પડે છે એ ટેવો જે પ્રકાર જે છે એમાં કઈ ટેવ સારી એની વાત અહીંયા લેખક કરે છે. ચાલો પહેલો પ્રશ્ન જોઈએ, આપણે અભ્યાસનું મહત્વ શા માટે સ્વીકારીએ છીએ? હવે ગદ્યખંડમાં જે આપેલો જે સીધું લીટી અથવા સીધે સીધું લખાણ મૂકવાનું નથી, તમારે તે મૌલિક ભાષામાં જેટલું જરૂરી હોય એટલું જ લખવાનું છે, સચોટ પણ ટૂંકમાં ઉત્તર આપવાનો પ્રયત્ન કરવાનો હોય છે.
નહીતર ઘણા વિદ્યાર્થીઓ પછી જે આપી જે બાબત એમ છે દરેક સમજાયેલું છે પણ અભ્યાસ સાથે બીજી કેટલીક બાબતો પર આપણું ધ્યાન રહ્યું નથી. અભ્યાસ વિના સંસ્કાર રૂઢ થતા નથી એ જણાય એટલે ગમે તે રીતે અભ્યાસ કરવા માંગીએ છીએ. તો અહીંયા જવાબ આપણે શું લખશું, આપણે અભ્યાસનું મહત્વ શા માટે સ્વીકારીએ છીએ? તો એનો જવાબ એ રીતે લખાય કે આપણી રીતે મૌલિક ભાષામાં કે આપણામાં સંસ્કાર રૂઢ થાય એ માટે આપણે અભ્યાસનું મહત્વ સ્વીકારીએ છીએ. માત્ર આટલો જવાબ લખવાનો થાય છે. અભ્યાસ વિના સંસ્કાર રૂઢ થતા નથી આ બધું જે છે એ જરૂર નથી, પણ અભ્યાસનું મહત્વ એટલા માટે છે કે અભ્યાસ વિના સંસ્કારો દ્રઢ થતા નથી, અભ્યાસ વિના સંસ્કારો લાંબો સમય સુધી ટકતા નથી, અને એટલા માટે આપણે અભ્યાસનું મહત્વ સ્વીકારીએ છીએ. તો મૌલિક ભાષામાં અને જે માંગ્યો હોય એ રીતે બહુ લંબાણપૂર્વક એનો ઉત્તર આપવાનો નથી, જરૂરી હોય એટલી જ બાબતો સ્પષ્ટતા કરવાની છે. પહેલો ઉત્તર જોયો, હવે બીજો પ્રશ્ન આપણે જોઈશું. તો દરેક ક્રિયા કેટલી રીતે કરી શકાય છે? તો અહીંયા છે કે દરેક ક્રિયા ત્રણ રીતે કરી શકાય છે, આમાં કોઈ ફેરફાર કરવાનો થતો નથી, કારણ કે અનાત્મલક્ષી પ્રકાર હેતુલક્ષી પ્રકારનો પ્રશ્ન છે, એટલે એમાં તમારે મૌલિક રીતે કઈ લખવાનું આવતું નથી. તો ખ્યાલ એ એકમાં બે પ્રશ્ન છે તો જોઈ લઈએ. તો દરેક ક્રિયા ત્રણ રીતે કરી શકાય છે, દરેક ક્રિયા ત્રણ રીતે કરી શકાય છે. પ્રશ્ન એમાં એમાં બીજો છે કઈ કઈ રીતે? તો દરેક ક્રિયા ત્રણ રીતે કરી શકાય છે, ભયથી, લાલચથી અને પ્રેમથી. અહીંયા પણ પ્રશ્ન પૂરો થયો. આમાં પણ અમુક પ્રકારના પ્રશ્નો છે કે સીધું જે ગદ્ય ખંડમાં લખાણ હોય છે એ જ રીતે મૂકી શકાય છે. તો આ પ્રશ્ન એવા પ્રકારનો છે કે જેને સીધો તમે જવાબ લખી શકો છો. તો દરેક ક્રિયા કેટલી રીતે કરી શકાય છે? દરેક ક્રિયા ત્રણ રીતે કરી શકાય છે. કઈ કઈ રીતે? ભયથી, લાલચથી અને પ્રેમથી, ત્રણ રીતે ક્રિયા કરી શકાય છે. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ, ત્રીજો પ્રશ્ન જોઈએ. તો સારી ટેવો પાડવા માટે ભય અને લાલચની રીત કોણ અજમાવે છે? તો અહીંયા આપણે આગળ જોતા જઈએ, ભયથી અને લાલચથી પણ સંસ્કાર પાડી શકો છો, એમાં અભ્યાસ કરનારની વિવેક બુદ્ધિને ખીલવવી પડતી નથી. અહીંયા આપણે પ્રશ્નો લખ્યા છે પણ પ્રાથમિક પ્રશ્ન પૂછનાર બીજી રીતે પણ જવાબ પ્રશ્ન પૂછી શકે છે. અહીંયા બીજો પ્રશ્ન પણ એવો પૂછી શકાય, અહીંયા આપણે લખ્યું નથી, પણ કોની વિવેક બુદ્ધિને ખીલવવી પડતી નથી એવો પ્રશ્ન થઈ શકે, એવો પ્રશ્ન પૂછી શકાય. તો ભયથી, લાલચથી કે લાલચથી અભ્યાસ કરનારની વિવેક બુદ્ધિને ખીલવવી પડતી નથી, એમાં જે પ્રેમથી જે અભ્યાસ જે ટેવ પાડે છે એની વિવેક બુદ્ધિ ખીલવવી પડે, પણ ભયથી કે લાલચથી અભ્યાસ કરનારની વિવેક બુદ્ધિ ખીલવવી પડતી નથી એવો પ્રશ્ન થઈ શકે. પણ અહીં આપણે આ પ્રશ્ન જોઈએ, તો સારી ટેવો પાડવા માટે ભય અને લાલચની રીત કોણ અજમાવે છે? સર્કસના મેનેજરો જનાવરોને ભયથી જ કેળવે છે, શાળામાં શિક્ષકો પણ એ જ રીત અજમાવે છે, ઘણા ધર્મગુરુઓ પણ ભય કે આશા બતાવીને સારી ટેવો પાડવા પ્રયત્ન કરે છે. તો અહીંયા જવાબ એનો આવી ગયો કે સારી ટેવો પાડવા માટે ભય અને લાલચની રીત, તો સારી ટેવો પાડવા માટે ભય
સર્કસ ના મેનેજરો જનાવરો શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ પર અને ધર્મગુરુ શિષ્યો પર અજમાવે છે. સાહિત્ય પાડવા માટે ભયની લાલચની રીત સર્કસના મેનેજરો જનાવરો પર શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ પર અને ધર્મગુરુ શિષ્યો પર અજમાવે છે. ચોથો પ્રશ્ન જોઈએ. ભયથી કે પાડેલી તેઓ ક્યારે નાશ પામે છે? ધર્મગુરુ ભય કે અસર બતાવીને સાહિત્ય પાડવા પ્રયત્ન કરે છે, પણ આ રીતે પાડેલી તેઓ માટે જયારે વિશ્વાસ ઉઠી જાય છે ત્યારે સૈતાની તેઓ પણ થોડા જ સમયમાં નાશ પામે છે. ભયથી કે ભયથી પાડેલી તેઓ ક્યારે નાશ પામે છે? તો ભયથી પાડેલી તેઓમાંથી જયારે જવાબ એ રીતે થશે ને કે ભયથી પાડેલી તેઓ માંથી જયારે વિશ્વાસ ઉઠી જાય છે ત્યારે ભયથી પાડેલી તેઓમાંથી વિશ્વાસ ઉઠી જાય ત્યારે સૈતાની તેઓ પણ થોડા સમયમાં નાશ પામે છે. અને છેલ્લો પ્રશ્ન એવો હોય ગદ્યખંડ યોગ્ય શીર્ષક. શીર્ષક જે છે એ આખો જે ગદ્યખંડ હોય છે એનો મુખ્ય સાર શાના વિશે લખવામાં આવ્યું છે એને શીર્ષકને વાંચીને જ આખો જે ગદ્યખંડ છે એના વિશે આપણને ખ્યાલ આવી જાય એવા પ્રકારનું શીર્ષક હોય. તો આખું જે ગદ્યખંડ જે છે એમાં અભ્યાસ જે છે એનું મહત્વ વિશે વાત કરી છે એટલે ગદ્યખંડને શીર્ષક આપી શકાય. એને અવતરણમાં લખવું અભ્યાસનું મહત્વ, ગદ્યખંડને અભ્યાસનું મહત્વ શીર્ષક યોગ્ય રહેશે એમ લખો. તો આ રીતે બરાબર ગદ્યખંડને વાંચી ન સમજાય તો બીજી વાર વાંચી અને પછી પ્રશ્ન વાંચતા રહી અને ગદ્યખંડમાંથી એ પ્રશ્નનો જવાબ મનમાં આપણે વિચારી નાખીએ અને પછી એ રીતે આપણે સમજી અને પછી એના પ્રશ્નો લખશું તો આ એકદમ સરળ છે. એને સમજવામાં પ્રશ્ન લખવામાં કોઈ પ્રકારની તમને મુશ્કેલી જણાશે નહીં. પણ આ રીતે તમારે અમુક જે છે અમુક ગદ્યખંડ એનો જાતે પણ મહાવરો કરો તો તમને વિશેષ પાછો એનો મહાવરો થાય અને તમને સમજવામાં સરળતા રહેશે. આગળ પાછા આપણે વિડીયો લેક્ચરમાં આગળના વળી પાછા આવા કેટલાક ગદ્યખંડની આપણે ચર્ચા કરીશું.